ત્યાર પછીના મિત્રો મોટા પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ ને સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ ચાંદલિયો લોકગીતના આધારે વર્ણવો. ચાંદલિયો લોકગીત છે એ તમને ખબર જ છે, બહુ સરસ મજાનું નાનકડું નાજુકડું અને તરત આપણને સમજાઈ જાય, યાદ રહી જાય એવું આપણા અભ્યાસનું એક કાવ્ય છે. કયું કાવ્ય છે? આપણું લોકગીત છે. કયું લોકગીત છે? ચાંદલિયો. તો સૌથી પહેલા કૃતિનું નામ ચાંદલિયો, એના સર્જકનું નામ આપણે લખી નથી શકતા કારણ કે સર્જક કોઈ એક ના હોય, અનેકોની એકતાથી અથવા તો અનેકોના કારણે ચાંદલિયો કાવ્ય છે એ નિર્માણ પામતું હોય છે. તો લોક સમૂહના લોક સમૂહથી લોકગીતનું નિર્માણ થતું હોય છે. હવે ચાંદલિયો કાવ્યની અંદર આવે છે શું? તો તમને ખબર હશે કે પુત્રવધુ છે એ પોતાના પરિવાર સાથે, પરિવારના સભ્યોની અલગ અલગ સાથે તુલના કરે છે. એને સાસુ સસરા કેવા મળ્યા છે, એને જેઠ, એનો જેઠ કેવો છે, જેઠાણી કેવી છે, દિયર કેવો છે, એની દેરાણી કેવી છે, પછી એની નણંદ કેવી છે, એનો નણદોયો કેવો છે, આ બધાની તુલનાનું લિસ્ટ આપણને ખબર હોય એટલે બહુ સરસ મજાનો આપણે આનો જવાબ લખી શકીએ. જો આવી રીતે લખી શકીએ, મધુર કંઠે શરદ પૂનમની રાતે. કઈ ક્યારે? તો કે શરદ મહિનાની પૂનમની રાતે ચાંદલિયો લોકગીત ગાતી ગાતી કાવ્ય નાયિકા, એ કાવ્ય નાયિકાએ એક એક, કાવ્ય નાયિકા કોને કહે છે? પોતાની સહેલીને કહે છે. ને એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુ સસરા એના પૂર્વ જન્મના માતા પિતા છે. સાસુ સસરા કેવા છે? તો કે સાસુ મારો પૂર્વજ, મારો સસરો મારો પૂર્વ જન્મનો બાપ, ને સાસુ મારી પૂર્વ જન્મની મા વડી. આવું નાયિકા બોલે છે. વચ્ચે વચ્ચે તમે કાવ્ય પંક્તિ મૂકો તો એ વધારે સુંદર લાગતું હોય છે, વધારે આકર્ષક તમે તમારા જવાબને બનાવી શકો. વચ્ચે વચ્ચે આવી મુખ્ય મુખ્ય કાવ્ય પંક્તિઓ તમારે લખી શકો છો. સાસુ સસરા એના પૂર્વજન્મના માતા પિતા છે. એના એનો જેઠ કેવો છે? તો કે જેઠ અષાઢ મહિનાના, જેઠ છે એ અષાઢ મહિનાના વરસાદ જેવો છે. તો વળી જેઠાણી છે એ અષાઢ મહિનાની ઝબુકતી વીજળી જેવી છે. પછી આ જેઠ અને પેલા સાસુ સસરા, પછી જેઠ છે એ અષાઢ મહિનાના વરસાદ જેવો, જેઠાણી છે એ ઝબુકતી વીજળી જેવી છે, પછી એનો દિયર અને દેરાણી, તો કે દિયર છે એ ચંપાનો છોડ છે, સરસ મજાનો કૂણો કૂણો ચંપાનો છોડ હોય એવો એનો દિયર છે. અને વળી દેરાણી તો કેવી છે? તો કે દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે. કુણી કુણી સરસ મજાની, જેમ ચંપાના છોડની પાંદડી હોય એવી એની નાજુક નમણી એની દેરાણી છે. કવિ કહે છે કે એની નણંદ કેવી છે? નણંદ એની વાડીની વેલ જેવી છે. એની નણંદ કેવી છે? તો કે વાડી માયલી વેલ, એટલે કે વાડીની અંદર રહેતી વેલ હોય ને એના જેવી એની નણંદ છે. અને નણંદોય એની વાડીનો મોરલો છે. આપણને ખબર છે કે મોર છે એ આકર્ષણનું પ્રતીક છે. મોરને જે જુએ ને આમ કડા કરીને, સરસ મજાનો મોર હોય એને આપણે જોઈએ તો આપણી અંદર આનંદ આવે, તો એ મોરના પ્રતીકથી એનો આનંદ આપનારો એનો નણંદોય, જેને આપણે બનેવી પણ કહી શકીએ. તો એની નણંદ છે એ વાડીની વેલ છે, અને નણંદોય એની વાડીમાંનો મોર છે. કાવ્ય નાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં આખું કાવ્ય છે ને, એક વસ્તુ યાદ રાખજો, આખું કાવ્ય છે એ રૂપક અલંકારમાં લખાયું છે. કયા અલંકારમાં? રૂપક અલંકારમાં. સસરો મારો પૂર્વ જન્મનો બાપ રે, તો આ રૂપક આપી દીધું છે. તો નણદોઈને શેનું રૂપક આપ્યું છે? તો કે વાડીના મોરનું રૂપક આપ્યું છે. એની એના જેઠને શેનું આપ્યું છે? તો કે એનો એના દિયરને ચંપાનું આપ્યું, નણદોઈને નણંદને વાડીની વેલનું આપ્યું, નણદોઈને વાડીનો મોર. તો આ કાવ્યમાંથી કોઈ પણ વ્યાકરણમાં પંક્તિ આવે તો રૂપક અલંકાર બને. તો આ તમે શરૂઆતમાં પણ લખી શકો છો કે રૂપક અલંકારમાં મુખ્ય રૂપક અલંકારને આધારિત રાખીને લોક સર્જાયેલું લોકગીત ચાંદલિયો છે. કારણ કે આમાં રૂપક અલંકારની બહુધા છે. નણદોય એની વાડીનો મોરલો છે. કાવ્ય નાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં પોતાનો પતિ કેવો લાગે છે? પોતાનો પતિ એમ કહેવાના બદલે પોતાનો પરણ્યો. કયો શબ્દ વાપર્યો નાયિકાએ? પોતાનો પરણ્યો એવો શબ્દ વાપર્યો છે. પરણ્યો એટલે પતિ થાય.
પરણિયો મારો સગી નણંદનો વીર. શું કીધું છે? મારો પરણિયો મારો પતિ કેવો છે? તો કે મારો પતિ છે એ મારી સગી નણંદનો વીર છે. આવું શું કામ કીધું છે? તો કે આપણા સમાજમાં પત્ની કરતાં પણ પોતાની બહેનને પોતાના પરિવારને વધારે પ્રભુત્વ આપવામાં આવે છે. એટલા માટે કહ્યું કે પરણિયો મારો સગી નણંદનો વીર જેવા શબ્દો પ્રયોજ્યા છે. અને મારો પતિ તો ખરો પણ એની પહેલા એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગ નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. એનો પતિ વિશે વખાણ કરે છે. ના, એના પતિનો દેખાવ કેવો છે? એનું રૂપ સૌંદર્ય કેવું છે? તો કે પરણિયો મારો મારો પતિ છે ને એ તો કેવી પાઘડી બાંધે છે? નવરંગી એટલે કે અલગ અલગ નવ પ્રકારના રંગોની એ પાઘડી બાંધે છે. અને એનું સૌંદર્ય સરસ મજાનું છે. કહે છે કે હૈયામાં અંતે તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીથી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ પણ છે. આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલ્યો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરિયામાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનમાં મધુર સંબંધોનું આ ભાવચિત્ર છે. શેનું ભાવચિત્ર છે? આપણા કૌટુંબિક જીવન આપણા જે પારિવારિક જીવન હોય છે, આપણું જે કૌટુંબિક જીવન હોય છે, એની અંદર કેટલો સુમેળ ભર્યો. ખાસ કરીને ઘરની સ્ત્રી છે એ દરેક રીતે સુમેળતાથી પોતાના પરિવારને સંયોજિત રાખે છે, પોતાના પરિવારને વિકસાવે છે, વધારે છે, આગળ વધારે છે. અને પરિવારની અંદર આનંદ રોપવાનું, આનંદ સ્થાપવાનું કામ છે એ ઘરની વહુ, ઘરની પુત્રવધુ કરતી હોય છે. અને એવી જ ચાંદલીઓ કાવ્યની નાયિકા છે, પોતાના પરિવારની આખી તુલના કરે છે, જેના વિશે તમે આવી રીતે વિસ્તૃત લખી શકો છો.